जो वन्य जीव ऊपर ना जोखमो आज प्राणीओ है एना पर शू जोखमो रहेला वन्य जीवों पर ना जोखमो પ્રાણીઓનો જે શિકાર કરે છે પ્રાણીઓને દાંત મેળવવા માટે, બરાબર છે? કારણ કે દાંત ને બધું શું હોય છે, મોંઘું હોય છે, બરાબર? પછી ચામડું મેળવવા માટે. તો આ વન્ય જીવો પરના જોખમો શું છે? તો જો આધુનિક યુગમાં માનવીના લોભ લાલચ અને વિકાસની અડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાય તે માટેના કારણો તપાસી તો સમજાય છે કે જંગલ વિસ્તારોના સતત થયેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસો ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે. વન્યજીવો એમના કુદરતી નિવાસ સ્થાનો શું કરી રહ્યા છે? ગુમાવી રહ્યા છે અને નિરાશ્રિત બની રહ્યા છે. ખાસ ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકા મેળવવા થતો શિકાર. મેં શું કીધું? પ્રાણીઓનો શિકાર શેના માટે કહે છે? ખાલ, બરાબર, માંસ, દાંત, વાળ અને હાડકા એક મોટી સમસ્યા છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરણ ઋણારી વન્યજીવોને ખોરાકની અછત તથા તેમની સંખ્યા પર માઠી અસર થાય છે. હવે પાલતુ પશુઓના ચરણથી શું થાય? ઋણારી વન્યજીવો જે છે કે જે ઘાસને બધું ખાઈને જીવતા હોય એને મુશ્કેલી ઊભી થાય છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોનો પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક. તૃણાહારી નહીં વધે તો તૃણાહારી ઓછા હશે તો જે માંસાહારી પ્રાણીઓ છે એમને પૂરતો શિકાર મળશે નહીં, બરાબર? તેથી ખોરાકની શોધમાં માનવસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે. ઘણા વાઘ સિંહ ક્યાં આવી જાય? ગામની અંદર આવી જાય ને ગાયોને લઈને શું કરે? ગાયો કે ભેંસને મારી નાખે, બરાબર? કારણ કે એને જંગલ વિસ્તારમાં એનો ખોરાક મળતો નથી એટલે એને ક્યાં આવવું પડે છે? જંગલોની બહાર ભટકતા આવી જાય છે. અને તે માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો ઉભા થાય અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો પણ ઘાતક હોય છે. જે પ્રાણીઓ રહે છે ત્યાં પ્રદૂષણ વધે તો એ પણ અસર એની ઘાતક હોય છે અને ઘણા પ્રાણીઓ પ્રદૂષણના કારણે પણ મૃત્યુ પામે છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસર પણ પડે છે. જંગલોના વિસ્તારમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય. મેં કીધું ત્યાંને ખોરાક મળતો નથી એટલે એ ક્યાં આવી જાય છે? માનવ વસ્તીમાં આવી ચડે, બરાબર છે? વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેના અથડામણોમાં સર્જાય તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારમાં આવે ભારે ઉત્પાદ મચાવે છે, બરાબર? હાથીઓ આવી ચડે અને ઉત્પાદ મચાવે છે અને લોકોને નુકસાન પહોંચાડે છે. કઈ જગ્યાએ? દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતના જંગલોમાં. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પીપળાના ઉપલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોમાં નજીક કે વનમાં રીસ દ્વારા માનવીનો ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે. અને ઘણી જગ્યાએ અમે જાણીએ છીએ કે ગુજરાતની અંદર જે અમુક વિસ્તારો છે, બરાબર, દક્ષિણ ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોમાં વનમાં રીસ દ્વારા માનવીને શું કરવામાં ઈજા પહોંચાડવામાં અને મારી નાખવામાં આવે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. હવે વન્યજીવ સંરક્ષણના ઉપાય. પ્રાણીઓને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ? વન્યજીવ સંરક્ષણના જો આ પ્રાણીઓ જે છે એ બધાની માત્રા કેવી છે? મર્યાદિત છે.
અને એનું પ્રમાણ દિન પ્રતિદિન શું થઈ રહ્યું છે, ઘટી રહ્યું છે. એટલે આ પ્રાણીઓને બચાવવા એ આપણા દરેકની શું છે, ફરજ છે. બરાબર. તો વન્યજીવ સંરક્ષણના ઉપાય, તો વન્યજીવોને બચાવવા માટે આપણે શું કરી શકીએ? બરાબર. તો જો જંગલ વિસ્તારોની જાળવણી તરીકેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારો વધે એવા પગલાં ભરવા જોઈએ. જેટલા જંગલો વધશે એટલા પ્રાણીઓને આપણે શું કરી શકીશું, બચાવી શકીશું. જંગલ વિસ્તારોને વન્યજીવોના સંરક્ષણ અને વધારે સખત કાયદાકીય જોગવાઈને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતની ટોચની અગ્રતાને ગણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. સામાજિક જે સંગઠનો છે કે જે પ્રાણીઓને બચાવવા માગે છે, એમણે લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. બરાબર. પહેલું તો શું, જંગલોનું પ્રમાણ છે એ વધારો છે, એટલો જંગલો રહેવા જોઈએ, એમાં ઘટાડો થશે એની કાળજી રાખવી. બીજું, લોકોને સમજાવવા જોઈએ કે પ્રાણીઓ શા માટે જરૂરી છે. જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા પ્રાણીઓની સંખ્યા વધારી શકાય. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોને આ બાબતને અગ્રિમતા આપી અને શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકો જાગૃત કરવા જોઈએ. અભ્યાસક્રમમાં આ પ્રાણીઓને બચાવવાની બાબતો દાખલ કરવી જોઈએ, જેથી નાગરિકો છે એને સમજ પડે અને બાળકોને ખ્યાલ આવે કે ભાઈ પ્રાણીઓ આપણા માટે કેટલા મહત્વના છે, એને એ લોકો બચાવી શકે. પછી કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પર્વે તેની પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર પડનારી અસરો તપાસો. જે કોઈ મોટી યોજના સરકાર હાથ ધરતી હોય તો એની જીવસૃષ્ટિ ઉપર શું અસર થશે, એનાથી શું સમાજને અસર થશે એ પણ તપાસવું જોઈએ. જંગલ વિસ્તારની બહાર માટે આવેલા મોટા વૃક્ષોને કપાતા અટકાવશે. જંગલ વિસ્તારની બહાર જે મોટા વૃક્ષો આવેલા, આપણે જે શહેરોમાં જે મોટા ઝાડ હોય તેને કપાતા શું કરવા જોઈએ, અટકાવવા જોઈએ. તેના પોલાણ અને ડાળકીઓ અને પક્ષીના માળા બનાવવાનું સ્થાન છે. યાયાવર અને જળાશયી પક્ષીઓને જરૂરી પરિવેશ, તળાવો, ખેતર, શેડાની તળાવડી કે જળપ્લાવિત વિસ્તારની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. જો ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકને બદલે જૈવિક કીટનાશક, આપણે જાણીએ છીએ કે ભાઈ રાસાયણિક ખાતરો દવાઓ વપરાય છે, એની જગ્યાએ જૈવિક કીટનાશકોનો જો ઉપયોગ થાય તો પણ પ્રાણીઓને ઘણી વાર શું થાય કે પેલા જંગલોમાંથી વૃક્ષો આજે આવી જાય, બધા પ્રાણીઓ ક્યાં આવી જાય, ખેતરો, અને પેલી દવાઓ છાંટી લેવી ક્યારેક ખાઈ જાય તો એનાથી પણ એના શું થાય, ઉપયોગ થાય છે. પછી પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની જરૂરિયાત છે. જંગલોના દાવાનળને પહોંચી વળવા, દાવાનળ જંગલોમાં આગ લાગે, હવે આગ લાગે ત્યારે ઘણા બધા પશુ પક્ષીઓના મૃત્યુ થાય છે, વૃક્ષોને નાશ થાય. તો જ્યારે દાવાનળ પહેલા આગ લાગે ત્યારે તકેદારીના પગલાં લેવા જોઈએ, આગોતરું આયોજન હોવું જોઈએ, આગ લાગે ત્યારે એને બુઝાવવાના પ્રયત્નો ઝડપથી થવા જોઈએ. એટલે આ શું છે, વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો. હવે વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં, પ્રાણીઓને બચાવવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે? આપણા દેશમાં પરાપૂર્વથી વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા બનાવ્યા હતા. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો હતો. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ સંસદે કયો કાયદો બનાવ્યો છે, વન્યજીવ સુરક્ષા અધિનિયમ. દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્ય, 102 રાષ્ટ્રીય ઉદ્યાન અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં, જે પૈકી 22 અભયારણ્ય, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં જાય. યાદ રાખવા પડશે આ પ્રશ્નો કે ભાઈ ભારતમાં કુલ 2014ની સ્થિતિ કેટલા અભયારણ્યો છે, 503 અભયારણ્ય, 102 રાષ્ટ્રીય ઉદ્યાન અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે પૈકી 22 અભયારણ્ય, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં છે, ગુજરાત.
જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશની આરે હોય તેવા વિશેષ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજના બનાવી છે, જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ યોજનાઓ વિગતે જોઈએ. જો પ્રાણીઓ ઘણા પ્રાણીઓનો નાશ થઈ રહ્યો હતો, વિનાશ થઈ રહ્યો હતો, તો એ પ્રાણીઓની સંખ્યા જે ઘટતી જતી હતી, એ ઘટતી જતી સંખ્યાને વધારવા માટે સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવ્યા અને એમાં અલગ અલગ પ્રોજેક્ટ શરૂ કર્યા કે ભાઈ હાથીની સંખ્યા બચાવવા, સિંહની સંખ્યા, વાઘની સંખ્યા બચાવવા, બરાબર છે, ડોલ્ફિન, માછલી છે તે બધી માછલીઓની સંખ્યા બચાવવા માટે સરકાર દ્વારા અલગ અલગ પગલાં લેવામાં આવ્યા છે. એમાંનું જે પગલું છે વાઘ પરી યોજના, હવે એક સમયે દેશની અંદર લગભગ આખા દેશમાં મોટાભાગના રાજ્યોમાં બધી જગ્યાએ વાઘ જોવા મળતા હતા, પણ આજે તમે જુઓ તો એ વાઘની જે સંખ્યા છે દિન પ્રતિદિન શું થઈ રહી છે, ઘટી રહી છે. તો વાઘની સંખ્યાઓ જે ઘટતી જાય છે એને વધારવા માટે સરકાર દ્વારા અલગ અલગ પગલાં ભરવામાં આવ્યા છે, બરાબર છે. વાઘ પરી યોજના પ્રોજેક્ટ દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યાને શિકારના ભય સામે આ યોજના 1973 બરાબર છે, દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યાને શિકારના ભય સામે આ પરિયોજના 1973 નવ આરક્ષિત વિસ્તારના અમલ મૂકે, જે અંતર્ગત 48 વિસ્તારને હાલ આવરી લેવામાં આવ્યા છે. કેટલા વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે? 48, બરાબર. સિંહ પરિયોજના, એક સમય એશિયાઈ સિંહો એશિયા મહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા, છેક ઈરાન સુધી એશિયામાં જ્યાં જોવા મળે છે, બરાબર છે, આપણે ગીરના જંગલોમાં જે સિંહ જોવા મળે છે ઈરાન સુધી જોવા મળતા હતા. તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપના ગીરના જંગલ પૂરતા સીમિત થઈ ગયા છે, પણ જે આડેધડ શિકાર કરવામાં આવ્યો એ કારણોસર આજે આ સિંહ છે માત્ર ક્યાં રહે છે? હવે ગુજરાતમાં ગીરના જંગલોમાં, બીજે ક્યાંય જોવા મળતા નથી. એક દંપકે આ વિસ્તારમાં સંખ્યા માત્ર 100 પણ નીચે આવી ગઈ હતી. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972 ગીરમાં યોજના શરૂ કરાઈ હતી. આ ઉપરાંત કશ્મીરી બારાસિંગા નામના દુર્લભ હરણની પ્રજાતિ માટે અંગુલ પરિયોજના, ખારા પાણીના મગરપંચ માટે મગરપંચ પરિયોજના, ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના, નીમ દીપડા પરિયોજના મુખ્ય ગણી શકાય. વન્યજીવ સૃષ્ટિને બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ થઈ પ્રયાસો કરવા પડશે, બરાબર. જો હવે દેશની અંદર આપણે જોયું કે ભાઈ કઈ રીતે આ પ્રાણીઓને બચાવવા સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. હવે સ્વાધ્યાયમાં જો પહેલો પ્રશ્ન જે આમાં છે કે ભાઈ ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોની યાદી આપો, એટલે કે કયા પ્રાણીઓ કઈ જગ્યાએ વસવાટ કરે એ આપણે પહેલાં જોયું. પ્રાણી ભૌગોલિક પ્રદેશો પણ 9 પ્રદેશો દેશમાં એવા છે કે ભાઈ કયા પ્રાણીઓ ક્યાં વસવાટ કરે છે, બરાબર છે. પછી જે પ્રશ્ન છે વન્યજીવો આજે સંકટમાં છે, અત્યારે જ આપણે જોઈએ કે ભાઈ વન્યજીવ શા માટે સંકટમાં છે, તો માનવીનો પોતાના શોખ માટે જે શિકાર કરે છે, માણસની સાહસ વૃત્તિને પોષવા માટે પ્રાણીઓનો શિકાર થાય છે, જંગલોમાં આગ લાગે તે આગને બુઝાવવાના પ્રયત્નો ન થાય, પરિણામે ઘણા પ્રાણીઓ મૃત્યુ પામે છે. આ બધા કારણોસર પ્રાણીઓ છે એના મૃત્યુ થાય છે, બરાબર છે. તે પ્રાણીઓને બચાવવા એ આપણા દરેકની એક શું છે, ફરજ બને છે, બરાબર. તો વન્યજીવ સંરક્ષણના ઉપાયોની વાત કરીએ. પછીનો પ્રશ્ન છે વન્યજીવ સંરક્ષણ માટેની વિવિધ પરિયોજના, તેમાં આપણે બે પરિયોજના મુખ્ય છે, એક વાઘ પરિયોજના અને બીજી સિંહ પરિયોજના. બે બે પરિયોજનાઓ વાઘ અને સિંહ. પછી ભારતનું વન્યજીવ વૈવિધ્ય, હવે વન્યજીવ વૈવિધ્યમાં દેશની અંદર કયા કયા પ્રાણીઓ કઈ કઈ જગ્યાએ આવેલા છે, કયા પ્રાણીઓ ક્યાં વસવાટ કરે છે એની આપણે વિગત લખી શકીએ. ભારતમાં વન્યજીવોનું વૈવિધ્ય અને વન્યજીવ સંરક્ષણના ઉપાયો કે પ્રાણીઓને બચાવવા માટે દેશની અંદર વન્યજીવોને બચાવવા માટે સરકાર દ્વારા કેવા કેવા પગલાં ભરવામાં આવ્યા છે, એમાં જે અભયારણ્યો બનાવ્યા, રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા, જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરી,
એ દરેક વસ્તુ આમાં આવી શકે. બરાબર, પ્રાણીઓના સંરક્ષણ માટે દેશમાં કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે એ બધી જ વાત કરી. હવે એમસીક્યુમાં તો પહેલું, ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશમાં વહેંચવામાં આવ્યો છે? તો પહેલા જ પેજ ઉપર આપણે શીખ્યા હતા, કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યો છે? 9. કેટલા ભાગમાં? 9. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાય છે? આખા વિશ્વની અંદર જીવસૃષ્ટિની કુલ 15 લાખ પ્રજાતિઓ નોંધાય છે. ઉડતી કિસકોલી ક્યાં જોવા મળે છે? તો પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. બરાબર, ઉડતી કિસકોલી ક્યાં જોવા? પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? વિજયનગરના જંગલોમાં ભાગ્યે જોવા મળતું પક્ષી તો એ છે ચિલોત્રા. કયું? ચિલોત્રા. પછી દુર્લભ પરવાળાની પ્રજાતિ. પરવાળાની પ્રજાતિ બરાબર છે. દુર્લભ પરવાળાની પ્રજાતિઓ ક્યાં જોવા મળે છે? અને છેલ્લે ઘોરાડ કયા વિસ્તારમાં જોવા મળે છે? તો હમણાં જ આપણે આવ્યું કે ભાઈ ગ્રેટ ઇન્ડિયન બાસ્કર. બરાબર છે. ઘોરાડ, તો ઘોરાડ છે એ કઈ જગ્યાએ જોવા મળે છે? જો ઘાસભૂમિના વિસ્તારો. બરાબર, ઘાસભૂમિના વિસ્તારોમાં શું જોવા મળે છે? ઘોરાડ. એટલે અહીંયા આ પાઠ છે આમ પૂરો થયો. પણ ખાસ મેં કીધું એમ કે નકશાની અંદર તમને સમજાવું, પહેલાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં દરેક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે આપણે તૈયાર કરવું પડશે, એમાં ખાસ કરીને દચીગામ, કાઝીરંગા, ધરનુરણ, કાન્હા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, કેવલાદેવ બાંદીપુર કોર્બેટ. બરાબર છે. પછી આની અંદરથી જે પ્રશ્નો પૂછાય તો કે 2015ની ગણતરી મુજબ ગીરના જંગલોમાં કેટલા સિંહ જોવા મળે છે? તો 523. બરાબર છે. એવી જ રીતે એની પછીનો જે પ્રશ્ન છે જે બહુ અગત્યનો છે આ, કે ભાઈ વન્યજીવ સંરક્ષણ માટે દેશમાં કેટલા અભયારણ્યો છે? તો 503 અભયારણ્ય, 102 રાષ્ટ્રીય ઉદ્યાન અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્ર. એમાં 22 અભયારણ ગુજરાતમાં, 4 રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર. બરાબર છે. વાઘ પરિયોજના ક્યારે અમલમાં આવી? 1973માં. કઈ સાલમાં? 1973માં. જે અંતર્ગત 48 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. કેટલા વિસ્તારો? 48. બરાબર. સિંહ પરિયોજના તો એશિયાઈ સિંહોના રક્ષણ માટે 1972માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. બરાબર છે. એટલે જુઓ, આ બધા જ પ્રશ્નો જે છે એમસીક્યુમાં પૂછી શકાય. ખાસ કરીને આટલું જાણવું ગમશે કે વાંચશો તો પણ તમને ઘણી બધી માહિતી આમાંથી મળી જશે. બરાબર છે. હવે આ પાઠ અહીંયા પૂરો થાય છે, પાઠ નંબર 18. બરાબર છે. હવે આપણે જે પાઠ ભણવાનો છે, ભારતના લોકોનું લોકજીવન, કે ભારતના લોકો જે કેવું જીવન જીવે છે, એ પાઠ જે 19મો પાઠ છે, એવો પાઠ છે 19મો, ભારતનું લોકજીવન. બરાબર છે. એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. બરાબર છે. થેન્ક યુ.